hello student very good morning in last video lecture session we discussed uh, goods and service tax chapter and uh, we discussed in this chapter about introduction and salient feature of it now in this uh, lesson or in this session uh, we are going for uh, some uh, some another concept uh, like dual gst

પાવર ટુ લીવી એન્ડ કલેક્ટેસ થ્રુ એપ્રોપ્રિય ભારત અલગ અલગ રાજ્યોથી બનેલો દેશ છે એમાં ઘણા બધા રાજ્યો છે તમે જાણો છો તો આ દરેક રાજ્ય છે અને બધા રાજ્યો પરનો જે કંટ્રોલ છે સેન્ટર કેન્દ્ર જેને આપણે કહીએ છીએ તો ટેક્સના જે ધારા છે આવક વેરાનો જે ધારો છે એ પ્રમાણે દરેક રાજ્યને એની અલગ અલગ સત્તાઓ મળેલી છે કર ઉઘરાવા બાબતમાં અને એ પણ એપ્રોપ્રિયેટ લેજિસ્લેશન મતલબ કે એના માટેના પ્રોપર એના યોગ્ય ધારાઓ નક્કી કરેલા છે એના કાયદાઓ નક્કી કરેલા છે એ કાયદાઓને આધીન દરેક રાજ્ય પાસે એમાં કર ઉઘરાવાની સત્તાઓ નક્કી કરેલી છે બોથ ધ લેવલ ઓફ ગવર્મેન્ટ હેવ ડિસ્ટિંકસ રિસ્પોન્સિબિલિટી ટુ પરફોર્મ એકોર્ડિંગ ટુ ધ ડિવિઝન ઓફ પાવર્સ પ્રિસ્ક્રાઈબ્ડ ઇન ધ કોન્સ્ટિટ્યુશન ફોર વિચ દે ની જે બંને સરકારો છે એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેની જે જવાબદારીઓ છે એના જે પાવર્સ છે એના આધારે બંધારણમાં જે જવાબદારીઓની નક્કી થયેલી છે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની એ જવાબદારી અલગ અલગ છે તો એ જવાબદારીઓને નિભાવવા માટે એમને જે પાવર્સ મળેલા છે એ પાવર્સના બેઝ ઉપર એ લોકોને જવાબદારી નિભાવવા માટે સો ઓબ્વિયસલી ફોર સોર્સ રિસોર્સિસની જરૂર પડશે એના જે ફંડ છે એ રેઇઝ કરવા પડશે ફંડ વધારવા પડશે મતલબ કે આવક મળશે તો એ આવકમાંથી પોતાના રાજ્ય માટે પોતાના દેશના વિકાસ માટે પોતાના જે ક્રાઇટેરિયા છે એનો જે પ્રદેશ છે એનો વિસ્તાર છે એના વિકાસ માટે એ લોકો કામ કરી શકશે આ ડ્યુઅલ જીએસટી વિલ ધેર ફોર બિન કીપિંગ વિથ ધ કોન્સ્ટિટ્યુશનલ રિક્વાયરમેન્ટ ફોર ઝમ આથી આ ડ્યુલ જીએસટી એટલે બેવડો જીએસટી અથવા બમણો તો નો શબ્દ વાપરી શકાય પણ બે ભાગમાં જીએસટીની જરૂરિયાત ઊભી થાય કારણ કે જીએસટી છે તમે આગળ આપણે ડિસ્કસ કરી આખા દેશમાં ઓલ ઇન્ડિયામાં એક કોમન રેટ નક્કી થઈ ગયો હવે એ જે રેટ નક્કી થયો એ પ્રમાણે જે તે કન્ઝ્યુમર છે કે જે તે સપ્લાયર છે એ ટેક્સ પે કરે તો એ ટેક્સના ભાગ કોનો કેન્દ્ર સરકારનો કે રાજ્ય સરકારનો અથવા કેટલો ભાગ કેન્દ્રનો કે કેટલો ભાગ રાજ્યનો તો આ બધી સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ. બિસાઇડ બ્રાઝિલ એન્ડ કેનેડા ઇન્ડિયા ઇઝ ધ થર્ડ કન્ટ્રી ટુ એડોપ્ટ ધ ડ્યુઅલ જીએસટી સિસ્ટમ. ભારત છે એ ત્રીજો એવો દેશ છે જ્યાં ડ્યુઅલ જીએસટી ની શરૂઆત થઈ છે. આ પહેલા બ્રાઝિલ અને કેનેડા બે દેશો એવા છે કે જેમાં ડ્યુઅલ જીએસટી સિસ્ટમ ઓલરેડી ચાલુ છે એક્ટિવ છે.

અને બંનેને એક બંને એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પોતાના જે આર્થિક માળખાઓ જે છે આર્થિક સીમાંકનો જે નક્કી થયેલા છે ટેક્સની બાબતમાં એને ઓવરલેપ એટલે ઓળંગી શકતા નહોતા અને સ્પષ્ટ હતું કે આટલું આ જે બાબતો છે એ કેન્દ્રના હકમાં આવશે આ જે બાબતો છે એ રાજ્યના હકમાં આવશે ધ સેન્ટર વોઝ એમ્પાવર્ડ ટુ લેવી ટેક્સ ઓન ધ મેન્યુફેક્ચર ઓફ ગુડ્સ જે સેન્ટર એટલે કેન્દ્ર સરકાર સરકારની પાસે સત્તા હતી કે જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે એ ઉત્પાદન થયેલી વસ્તુ ઉપર જે ઉત્પાદક છે પ્રોડ્યુસર મેન્યુ મેન્યુફેક્ચર એની પાસેથી સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકારને ટેક્સ ઉઘરાવવાની સત્તા હતી એક્સેપ્ટ આલ્કોહોલિક લીકર ફોર હ્યુમન કન્ઝપ્શન ઓપિયમ નેરોક્ટિક્સ એક્સેટ્રા જેમાં આલ્કોહોલિક લીકર અને નેરોટિક્સ એટલે એક પ્રકારની તમાકુ ટાઈપની જે વસ્તુઓ જે છે એ ટાઈપની વસ્તુ ઉપર કેન્દ્ર સરકાર પાસે અધિકાર નહોતો કે વસ્તુ બનાવતા હોય એ પ્રોડક્શન કરતા હોય એની પાસેથી કેન્દ્ર સરકાર કર નથી ઉઘરાવી શકતી બાકીની બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે કે જે મેન્યુફેક્ચરર છે એની પાસેથી કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ટેક્સ આપણે જે કહીએ છીએ ઉઘરાવી શકતી વાઇલ ધ સ્ટેટ વેર એમ્પાવર ટુ લેવી ટેક્સ ઓન ધ સેલ ઓફ ગુડ્સ જયારે રાજ્ય પાસે એવી સત્તા હતી કે એ ગુડ સેલ થાય એના રાજ્યમાં કે બીજા રાજ્યમાં આંતર રાજ્યમાં ત્યારે એની પાસેથી સેલ ટેક્સ કલેક્ટ કરી શકતી વેચાણ વેરો જેને આપણે કહીએ છીએ ઇન ધ કેસ ઓફ ઇન્ટર સ્ટેટ સેલ ધ સેન્ટ્રલ સેન્ટર હેડ ધ પાવર ઓફ લેવી ટેક્સ ધ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ બટ ધ ટેક્સ વોઝ ટુ બી કલેક્ટેડ એન્ડ રિટેન એન્ટાયરલી બાય ધ સ્ટેટ્સ આંતર રાજ્યમાં વેચાણ થતું હોય તો એનો ટેક્સ ઉઘરાવવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે હતી પણ જેને આપણે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ કહેતા હતા પણ એ ઉઘરાવતું હતું રાજ્ય સરકાર અને પોતાની પાસે જે બધો ટેક્સ રાખતી હતી એ સો ફાર સર્વિસ ઇટ વોઝ ધ સેન્ટર એલોન ધેટ વોઝ એમ્પાવર ટુ લેવી સર્વિસ ટેક્સ જ્યારે જે જે સર્વિસ ટેક્સના સેક્ટર હતા કે જેમાં સર્વિસ પ્રોવાઈડ કરવાની બધી સર્વિસ ઉપર કર ઉઘરાવાની સત્તા ફક્ત

એમાં કયો ટેક્સ કઈ સરકાર ઉઘરાવશે ઇન્ટ્રોડક્શન ઓફ જીએસટી જીએસટી રિક્વાયર્ડ એમેન્ડમેન્ટ ઇન ધ કન્સ્ટિટ્યુશન સો હેઝ ટુ સાઇમલટેનિયસલી એમ્પાવર ધ સેન્ટર એન્ડ ધ સ્ટેટ ટુ લેવી એન્ડ કલેક્ટ ટેક્સ જીએસટી ની જીએસટી લાગુ પાડીએ તો કેન્દ્ર સરકાર પાસે પાડીયા ટેક્સની સત્તા કેટલો ટેક્સ કેન્દ્ર સરકાર લેશે કેટલો ટેક્સ રાજ્ય સરકાર કેટલો જીએસટી કેન્દ્ર સરકારનો કેટલો જીએસટી રાજ્ય સરકારનો ઉઘરાવાની સત્તા કેટલી કેટલો એનું શેરિંગ થશે ભાગ કેટલો પડશે તો એના કારણે એક નવો એમેન્ડમેન્ટ એક સુધારો આવ્યો જીએસટીમાં બંધારણમાં એના કે સેન્ટર અને સ્ટેટ બંને ગવર્મેન્ટનો ટેક્સ જે છે જીએસટી છે એક સાથે એની જ થાય ધ કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા હેઝ બીન એમેન્ડેડ બાય ધ કોન્સ્ટિટ્યુશન વન હંડ્રેડ વન એમેન્ડમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ સિક્સટીન ફોર ધીસ પર્પઝ અને આ માટે ભારતમાં જે બંધારણ છે એમાં એકસો એકમો એમેન્ડમેન્ટ એકસો એકમો સુધારો બે હજાર સોળમાં આ જીએસટી ના એક્ટમાં લાગુ પડ્યો છે ક્લોઝ ટુ ઓફ હાવી સિક્સ એ રીડ વિથ આર્ટિકલ ટુ સિક્સટી નાઇન એ પ્રોવાઈડ એક્સકુઝિવ પાવર ટુ ધ પાર્લામેન્ટ ટુ લેજિસ્લેટ વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ટરસ્ટેટ ટ્રેડ ઓર કોમર્સ દેટ ઇઝ ઇન્ટીગ્રેટેડ ટેક્સ આઈ જીએસટી જો કે ક્લોઝ બે છે આર્ટિકલ બસો છેતાલીસ એની સાથે આર્ટિકલ બસો ઓગણ એ જે છે એમાં આ જીએસટી એક સાથે જે ઉઘરાવાની સત્તા છે

એનું લીગલી જે કઈ બિલ હશે તમે જોશો તો તમને એમાં બે ટાઈપના જીએસટી મળશે એક સીજીએસટી અને એક અથવા મતલબ સેન્ટ્રલ એન્ડ સર્વિસ ટેક્સ એટલે સ્ટેટ સેન્ટ્રલ ગુડ્સ ગુડ્સ સોરી એસજીએસટી મતલબ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સ્ટેટ ઇન્ટરસ્ટેટ ના ટ્રાન્ઝેક્શન હશે તો એસજીએસટી બદલે આઈજીએસટી હશે ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તો ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે એ ડાયરેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ જ કલેક્ટ કરે છે એની પાસે જમા થાય છે ફાઈનલી કન્ઝ્યુમર જે છે અલ્ટિમેટલી કન્ઝ્યુમર જે છે એ જે સ્ટેટમાં છે એ સ્ટેટમાં એ આઈજીએસટી પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ ડિપોઝિટ કરાવી દે છે આપણે જોઈ ગયા કે જે જીએસટી છે એ ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે ડેસ્ટિનેશન બેઝ મતલબ આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે ફાઈનલ કન્ઝ્યુમર જે સ્ટેટમાં જે પ્રદેશમાં જે ક્રાઈટેમાં જે એનું ક્ષેત્ર છે આ જે ઓથોરિટી છે એ ઓથોરિટી એને કલેક્ટ કરવા માટે એને અક્રોલ કરવા માટે ઉઘરાવવા માટે રિસ્પોન્સિબલ છે પાવર છે પાસે પાસે તો એની ટેક્સ ત્યાં જમા થાય છે ધ ગુડ્સ એન્ડ યસ યસ ધ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કમ્પન્સેશન ટુ સ્ટેટ એક્ટ ટુ થાઉઝન્ડ સેવન્ટીન હેઝ મેઇડ પ્રોવિઝન ફોર કમ્પન્સેશન

એને આ જીએસટી લાગુ પાડવાથી તો એને પ્રથમ બે વર્ષ સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી એની ભરપાઈ કરી આપવામાં આવશે એનું કોમ્પન્સેશન આપવામાં આવશે જોકે હવે પીરિયડ પૂરો થઈ ગયો છે આ જૂનો પોઈન્ટ છે એટલા માટે અહીંયા આપેલું છે કે જ્યારે જીએસટીની શરૂઆત થઈ ત્યારે ઘણા બધા રાજ્યોનો વિરોધ હતો કે અમારે જીએસટી લાગુ નહીં પાડીએ તો રાજ્ય સરકારમાં જીએસટીનું બિલ પાસ કરવામાં બહુ બધી મથામણ કરવામાં આવેલી અને ફાઇનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ એવું પ્રો પ્રોમિસ આપેલું ઇન રિટર્ન લેખિતમાં કે પ્રથમ બે વર્ષમાં જો તમારે જીએસટી કલેક્શનમાં જે કંઈ રેવન્યુ જનરેટ થશે અને એની સામે જે એક્સપેન્સીસ તમારા હશે એટલે કે તમારે લોસ આવતો હશે તો એનું જે કમ્પન્સેસન છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ જે તે સ્ટેટને ભરપાઈ કરી આપશે પ્રથમ બે વર્ષ સુધી ત્યારે બહુ એક્ઝેક્ટ ફિગર તો નથી પણ જે મારી પાસે નોલેજ આઈડિયા છે કે જે મને ખ્યાલ છે એ પ્રમાણે લગભગ ત્રણ કે પાંચ રાજ્યો જેવા હતા કે જેમાં લોસ જનરેટ થયેલો અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એને ભરપાઈ કરી આપેલો તો આ ડ્યુલ જીએસટી મતલબ બેવડો કર નથી પણ તમે જે જીએસટી ભરો છો એ બે ભાગમાં છે એક સેન્ટ્રલ અને એક સ્ટેટ ગવર્મેન્ટ બેનિફિટ ઓફ जीएसटी एंड ઇનિશિયલ चैलेंजेस કે जीएसटी ना लाभ શું છે અને એની ચેલેન્જીસ શું છે તો પેલા એડવાન્ટેજીસ એના લાભ જોઈએ તો મેજર સ્ટેપ ટુવર્ડ્સ ટેક્સ રિફોર્મ ટેક્સ નું જે માળખું છે એમાં જબરજસ્ત સુધારો કહી શકાય જીએસટી ને કારણે આવી ગયો અત્યાર સુધી નું એક બેન્ચમાર્ક રિફોર્મ કહી શકાય એને કે આવું સુધારો અત્યાર સુધીમાં ક્યારેય નથી આવેલ 1984 85 માં આઈ થિંક કંઈક ફેરફાર થયેલા વેટ શરૂઆત થયેલી ને બધું એ પણ સુધારો સારો હતો ઓગણીસો નેવ્યાસીની આસપાસ એમાં થોડા ઘણા ચેન્જીસ આવેલા એ પ્રમાણમાં ઓછી ઇફેક્ટિવ હતી પણ જે આ જીએસટી લાગુ પડ્યો છે એની જબરજસ્ત ઇફેક્ટ આપણા ઇન્ડિયન ટેક્સ ટેક્સસ્ટ્રકચરમાં આવી ગયેલી છે અને એને કારણે વર્લ્ડ લેવલે ઇન્ડિયાનું નામ ગુંજતું થયું છે જે ઘણા બધા બિઝનેસમેનો જે પોતાનો બિઝનેસ કરતાં એઝિટેટ થતા હતા કારણ કે બિઝનેસ શરૂ કરવા માટે ઘણા બધા પ્રોસેસ હતી એના ટેક્સ સ્ટ્રકચરમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ હતા પ્રોડક્શન તમે જે વસ્તુ કરો છો એક સેમા ગણવું એની પ્રોડક્ટની જે પ્રોસેસ હતી એમાં ઘણા બધા ટેક્સીસ નંબર ઓફ લાગતા હતા તો જીએસટી આવતા બધી જ પોઈન્ટ જે છે એકદમ ઇઝી થઈ ગયા અને કોઈ પણ બિઝનેસમેન માટે બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો અને ડેવલપ કરવો બહુ એકદમ ઇઝી થઈ ગયું જીએસટી સ્ટ્રકચરના બેઝને લઈને ઇન્ટ્રોડક્શન ઓફ જીએસટી ઇઝ વેરી સિગ્નિફિકન્ટ સ્ટેપ ઇન ધ ફિલ્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ ઇન ઇન્ડિયા ધ ટેક્સ સ્ટ્રક્ચર હેઝ બીન સોરી હેઝ બીકમ લીન એન્ડ સિમ્પલ કે ભારતમાં જીએસટી લાગુ પડ્યું તો એક દિશા સૂચક એક નિર્દેશાત્મક પગલું છે ભારતમાં કે ઇન ટેક્સમાં જીએસટી છે બી રિમેમ્બર જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે ડાયરેક્ટ ટેક્સ નથી આપણે જે ટેક્સ ભરીએ છીએ ઇન્કમ ટેક્સ દેટ ઇઝ ડાયરેક્ટ ટેક્સ કે તમે જે ઇન્કમ મેળવો છો એના ઉપરનો ટેક્સ ભરો છો અીએસટી ન આવે જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે તમે પેટ્રોલ ઉપર જે ટેક્સ ભરો છો દેટ ઇઝ ઇન ડાયરેક્ટ ટેક્સ તમે કોઈ વસ્તુનો ઉપયોગ કરો છો એનો ટેક્સ તમે ભરો છો ઇન્ડાયરેક્ટલીટ ઇઝ ઇનડાયરેક્ટ ટેક્સ પણ જીએસટી આવતા ઘણા બધા ટેક્સીસ બંધ થઈ ગયા અને ઓવરઓલ બધે જીએસટી લાગુ પડી ગયો બીજું ઓવરઓલ ઇન્ડિયામાં એનો ટેક્સનો રેટ કોમન થઈ ગયો હા એની કેટેગરી અલગ અલગ છે દરેક વસ્તુ વાઇઝ દરેક સર્વિસ વાઇઝ જે કેટેગરીમાં આવતું હોય એ પ્રોડક્શન એ ગુડ્સ કે એ સર્વિસ એ કેટેગરીમાં જે જીએસટી રેટ છે દરેક સ્ટેટમાં કોમન છે તો આ રીતે ઘણા બધા સુધારાઓ જીએસટીને કારણે ઇન્ડિયામાં આવી ગયા એને કારણે જે ટેક સ્ટ્રક્ચર છે લીન એન્ડ સિમ્પલ લીન એટલે દુબડું એવા અર્થમાં નથી પણ સીધું થઈ ગયું સાવ સહેલું અને સિમ્પલ સાવ સરળ કે ભાઈ તમે આટલી વસ્તુ છે આ વેચી છે આ લીધી છે એનો ટેક્સા આ સર્વિસ પ્રોવાઈડ કરો છો એનો ટેક્સા ધેટ્સ ઓલ એલિમિનેટિંગ ધ કેસ્કેડિંગ ઇફેક્ટ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ હાઉ GST ઇઝ વર્ક

આગળના વેપારીને જે ટેક્સ ભરેલો છે તમે જેને માલ વેચો એની પાસે જે ટેક્સ કલેક્ટ કરો છો તો એ આગળના વેપારીને ટેક્સ ભરેલો છે એના ઉપર પણ ટેક્સ તમે વસૂલતા હતા એટલે ટેક્સ બેવડાતો હતો અને જે ફાઇનલ કન્ઝ્યુમર ઓવરઓલ જે આવે એને વસ્તુ ખૂબ જ ઊંચી કિંમતમાં હાઈ રેટથી વસ્તુ મળતી હતી જીએસટીને કારણે એ બધું કેશકેડિંગની ઇફેક્ટ આખી નીકળી ગઈ અને એને કારણે એવું થયું કે વસ્તુ બહુ વ્યાજબી ભાવથી ફેર પ્રાઇસથી કસ્ટમર કન્ઝ્યુમર સુધી મળતી થઈ ગઈ

દસ રૂપિયા પોતાનો એકસો પચાસ પણ અહીંયા જેલસેલરે હોલસેલર છે રિટેલરને વેચશે તો રિટેલરે એકસો ના દસ ટકા સમજી લઈએ તો પંદર રૂપિયા ટેક્સ ભરવાનો થાય પણ અહીંયા એવું થાય છે જીએસટીમાં કે સો રૂપિયા વસ્તુની કિંમત છે મેન્યુફેક્ચર પાસે હોલસેલર ખરીદી કરેલી એમાં ચાલીસ રૂપિયા પોતાનો નફો એડ કરે છે એટલે એકસો ચાલીસ રૂપિયાની વસ્તુ ગણાશે તો એકસો ચાલીસ ના દસ ટકા લેખે ચૌદ રૂપિયા ટેક્સ ભરવાનો થશે હોલસેલરે જે દસ રૂપિયા ટેક્સ ભરેલો છે એના ઉપર ટેક્સ ફરી વાર નહીં ગણાય એની કેલ્ક્યુલેશન જુદું રહેશે તો રિટેલર છે એ હોલસેલરને હોલસેલર પાસેથી એ વસ્તુ ખરીદશે ત્યારે એને ચૌદ રૂપિયા ટેક્સ ભરવાનો થશે એ ચૌદ રૂપિયામાં હોલસેલરે દસ રૂપિયા તો ઓલરેડી ટેક્સ ભરેલો છે મેન્યુફેક્ચર થ્રુ તો હવે ઉપરના ચાર રૂપિયા ટેક્સ જ હોલસેલરે સોરી રિટેલરે ટેક્સનું માળખું કામ કરે છે તો આને કારણે જે કેસ્કેડિંગ કેડિંગ ઇફેક્ટ હતી કે જે ટેક્સ ઉપર પણ ટેક્સ બેડો હતો એને કારણે વસ્તુની કિંમત ખૂબ જ ઊંચી થઈ જતી હતી એ સાવ નાબૂદ થઈ ગઈ જીએસટી આવતા સાવ નીકળી ગઈ અને એને કારણે ઓવરઓલ નેશનલ માર્કેટ છે બધા વેપારીઓ માટે બધા બિઝનેસમેન માટે બધા સર્વિસ પ્રોવાઈડર માટે એકદમ ઇઝી થઈ ગયું કોમન થઈ ગયું તમે ગમે તે રાજ્યમાંથી ગમે તે રાજ્યમાં માલ વેચી શકો છો ગમે તે દુનિયાના વર્લ્ડના ગમે તે ખૂણામાં તમે માલ વેચી શકો છો એનું ટેક્સનું સ્ટ્રકચર એકદમ ઇઝી થઈ ગયું છે નંબર થ્રી લોઅરિંગ ઓફ ટેક્સ રેટ્સ ફોર ધ કન્ઝ્યુમર ધ બિગેસ્ટ ગેઇન ઇન ઇઝ ઇન ટર્મ્સ ઓફ રિડક્શન ઇન ધ ઓવરઓલ ટેક્સ બર્ડન ઓન ગુડ્સ ટેક્સનું વર્ડન બહુ જ વધ્યું હતું જે ફાઈનલ કન્ઝ્યુમર છે એ સો રૂપિયાની વસ્તુ લે તો એમાં એને લગભગ ત્રીસ ચાલીસ પચાસ રૂપિયા સાહીઠ રૂપિયા જેટલો ટેક્સ ભર દીધો હોય વસ્તુની કિંમત ચાલીસ રૂપિયા જ ખરેખર થતી હોય તો એવું બનતું અહીંયા જીએસટી લાગુ પડતા એ વસ્તુની કિંમતમાં જે ટેક્સનું પાર્ટ છે એ બહુ ઓછો થઈ ગયો તો વસ્તુની કિંમત જે છે એ સસ્તી થઈ ગઈ ઇન્ક્રીઝ ઇન ગ્લોબલ ઇન્ટ્રોડક્શન ઓફ જીએસટી હેઝ ઓલસો એનેબલ અવર પ્રોડક્ટ કોમ્પિટિટિવ ઇન ધ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ માર્કેટ સ્ટડીઝ શોઝ ધેટ ધીસ વુડ ઇન્સ્ટન્ટલી સ્પોર ઇકોનોમિક ગ્રોથ જીએસટી લાગુ પડતા તમારા નેશનલ લેવલમાં એટલે ડોમેસ્ટિક લેવલે આંતરિક લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે તમારી વસ્તુને તમે માર્કેટમાં મૂકી શક્યા અને કોમ્પિટિન આપી શક્યા કોમ્પિટિશનમાં રાખી શક્યા નહીં તો શું થતું ઇન્ડિયામાં જે વસ્તુ પ્રોડક્ટ થાય મેન્યુફેક્ચર થાય અને ઇન્ટરનેશનલ લેવલે વેચવા જવી પડે તો ઘણા બધા ટેક્સિસ જેના ઉપર પહેલેથી જ ઇન્ડિયામાં લાગી જતા એટલે ઇન્ટરનેશનલ લેવલે જ્યારે વસ્તુ વેચવા પહોંચતી ત્યારે એની કિંમત ખૂબ જ ઊંચી થઈ જતી તો માર્કેટમાં એક કોમ્પિટિશન નહોતી કરી શકતી અથવા એક જ વાત કરી કે આપણે નેશનલ લેવલમાં જ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં વસ્તુ પહોંચે ત્યારે જ એ વસ્તુની કિંમતમાં ઘણા બધા ટાઈપના ટેક્સ અલગ અલગ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ પડી જતા એને કારણે બીજા સ્ટેટમાં જયારે એ વસ્તુ પહોંચતી ત્યારે એ લોકલ સ્ટેટમાં એના જેવી જ એની સબસ્ટિટ્યુટ વસ્તુ બનતી હોય તો પ્રમાણમાં એ સસ્તી પડતી અને બીજા સ્ટેટમાંથી જે તમે ઇનપુટ કરતા ઇમ્પોર્ટ કરતા હતા વસ્તુ એની કિંમત ખૂબ જ ઊંચી થઈ જતી હતી તો આ બધી આને કારણે કોમ્પિટિશન નહોતી થઈ શકતી વસ્તુની કમ્પેરિઝન નહોતી થઈ શકતી હવે જીએસટી લાગુ પડતા એકદમ ઇઝી થઈ ગયું ટેક્સનું તો વસ્તુને તમે કોમ્પિટિટિવ લેવલે પણ મૂકી શકો છો નેશનલ અને ઇન્ટરનેશનલ બેઝ ઉપર અને એક અભ્યાસ એવું પણ કહે છે કે આપણો જે ઇન્ડિયાનો ઇકોનોમિક ગ્રોથ છે એ ઘણો બધો વધી ગયો છે આ જીએસટી લાગુ પડતા ઇન્ક્રીઝ ઇન ટેક્સ રેવન્યુ એન્ડ જીડીપી દેર ઇઝ સિગ્નિફિકન્ટ રેવન્યુ ગેઇન ફોર ધ સેન્ટર એન્ડ સ્ટેટ ડ્યુ ટુ વાઈડિંગ ઓફ ટેક્સ બેઝ ઇન્ક્રીઝ ઇન ટ્રેડ વોલ્યુમ એન્ડ ઇમ્પ્રુવ ટેક્સ કમ્પ્લાયન્સ જીએસટી લાગુ પડતા ભારતમાં ટેક્સની જે આવક હતી એમાં ખૂબ જ ઘણો બધો વધારો થઈ ગયો જે નોંધનીય વધારો નોંધપાત્ર વધારો થઈ શક્યો એવું કહી શકાય તમે નોટ કરી શકો કે આટલો બધો ઓહો જીએસટીનો આટલી ઇન્કમ થઈ ગઈ છે તમે શરૂઆતમાં જયારે જીએસટી લાગુ પડ્યું તો શરૂઆતના ત્રણ ચાર મહિના પછી છ મહિના પછી વાઇઝ એના ડેટા ન્યૂઝપેપરમાં એમાં મળતા કે જીએસટીની સરકારની આટલી આવક થઈ રાજ્ય સરકારની આટલી આવક થઈ કેન્દ્ર સરકારની આટલી આવક થઈ આ ડેટા શરૂઆતમાં આવતા હતા તો જોઈ શકતા કે ઘણા બધા ઘણી બધી ઇન્કમ રેવન્યુ જનરેટ થવા માંડી કારણ કે આ ચેઇન સિસ્ટમ છે એટલે આગળનો અને તમારા પછીનો વ્યક્તિઓ ટેક્સ પે કરે તો તો જ જ તમને તમને બેનિફિટ મળે એનું ઇનપુટ ક્રેડિટ મળે અધરવાઇઝ ન મળે તમારી કોઈ પણ એક્સ પક્ષ તમારી ઉપરનો પક્ષ કે તમારા પછીનો પક્ષ જો ક્રેડિટ એની પાસે જીએસટી પે ન કરે તો તમારું ટેક્સ ક્રેડિટ ન મળે એટલે આ ચેઇન સિસ્ટમથી ચાલતી સિસ્ટમ છે પાછળના ટેક્સ ભરવા માટે ગવર્મેન્ટે ફોર્સ નહીં કરવો પડે પણ જે કન્ઝ્યુમર છે અથવા તો જેને બેનિફિટ લેવો છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જેને મેળવી છે એ લોકો જ કહેશે કે ભાઈ તમે જીએસટી તો જીએસટી ભરી દો અમારું ક્રેડિટ જમા નથી થતું તો ચેઇન સિસ્ટમથી ચાલતું એના કારણે શું થયું ઇમ્પ્રુવ લાસ્ટ લાઈનમાં છે ટ્રેડ વોલ્યુમ્સ એન્ડ ઇમ્પ્રુવ ટેક્સ કમ્પ્લાયન્સ લાગુ પાડવા માંડ્યો કમ્પ્લાયન્સ વસ્તુનો અમલ થવા માંડ્યો જીએસટીનો નો બધા લોકો હવે ધીમે ધીમે જીએસટી ભરવા માંડ્યા જે ટેક્સની ચોરી કરતા હતા એ લોકો પણ ટેક્સનો ઘણા બધા લાભ એને થવા માંડ્યા એટલે એ લોકો પણ ટેક્સ ભરતા થઈ ગયા તો એનો અમલ થવામાં જે સ્પ્રેડ એકદમ વધારો થઈ ગયો એ ઘણા બધા લોકો એ જીએસટી નો અમલ કરતા થઈ ગયા છે નંબર સિક્સ છે રિડક્શન ઇન કેસ ઓફ ટેક્સ ઇવેશન ટેક્સની ચોરીમાં ઘણો બધો ઘટાડો જોવા માંડ્યો છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ધેર ઇઝ અ સિમલેસ ફ્લો ઓફ ઇનપુટ ટેક્સ ક્રેડિટ

તમારે વચ્ચેનો જે ડિફરન્સ છે પે કરવાનો આવશે શોર્ટ એન્ડ સ્વીટ એક એક્ઝામ્પલ લઈએ અગાઉ પણ આપણે ડિસ્કસ કરેલું છે ફરી એકવાર જોઈ લઈએ કે મિસ્ટર એ છે એ છે સો રૂપિયામાં વસ્તુ બનાવે છે હવે એની પાસેથી મિસ્ટર બી વસ્તુની ખરીદી કરે છે તો એ જ્યારે બી ને માલ વેચશે ત્યારે સો રૂપિયા માલની કિંમત પ્લસ દસ રૂપિયા દસ ટકા લેખે જીએસટી એકસો દસ રૂપિયાનું બિલ બનશે એટલે બી છે એ એકસો દસ રૂપિયા એને પે કરશે જેમાં એ છે એ દસ રૂપિયા ગવર્મેન્ટને ટેક્સ ના પે કરશે અને સો રૂપિયાની કિંમત માલની બી પાસે એકસો માં માલ આવશે બી એમાં કંઈક પ્રોસેસ કરે છે અને પોતાનો પ્રોફિટ અંદર ચાલીસ રૂપિયા ઉમેરે છે ફોર એક્ઝામ્પલ એટલે બી માટે એ વસ્તુની પડતર કિંમત હવે એકસો ને સોરી બી માટે એની વેચાણ કિંમત એકસો ને ચાલીસ રૂપિયા થશે હવે સપોઝ સી છે એ બી પાસેથી આ વસ્તુ ખરીદશે તો બી એના ઉપર કેટલો ટેક્સ લગાડશે સો રૂપિયા બીની પોતાની પડતર કિંમત એ પાસેથી ખરીદ્યો છે એ ભાવ પ્લસ ચાલીસ રૂપિયા પોતાનો એકસો એકસો ચાલીસ એકસો ચાલીસ ના દસ ટકા એટલે ચૌદ રૂપિયા ટેક્સ ના તો એકસો ચાલીસ પ્લસ ચૌદ એકસો ને રૂપિયાનું બિલ બી બનાવશે અને સી ને આપશે એટલે કે સી એકસો ચોપન રૂપિયા માં વસ્તુ ખરીદશે પણ હવે બી એ જે ટેક્સ ગવર્મેન્ટને પે કરવાનો છે એ ચૌદ રૂપિયા નહીં બી રિમેમ્બર

ત્યારે એને ચૌદ રૂપિયા ટેક્સ પે કરેલો અહીંયા ડી પાસેથી એને સત્તર રૂપિયા ટેક્સ કલેક્ટ કર્યો ધેર ઇઝ અ ડિફરન્સ રૂપીઝ થ્રી ત્રણ રૂપિયાનો ડિફરન્સ તો એ ત્રણ રૂપિયા ટેક્સના જીએસટી ના સી છે એ ગવર્મેન્ટને પે કરી દેશે ઓવરઓલ ફાઈનલ કન્ઝ્યુમર સત્તર રૂપિયા ટેક્સ પે કરે છે પણ એ સત્તર રૂપિયામાં એ બી સી અલગ અલગ પાર્ટી થ્રુ ટેક્સ ગવર્મેન્ટમાં જમા થાય છે પણ ઓવરઓલ એનો ટેક્સ જમા ગણાશે સી નો સોરી ડી નો કન્ઝ્યુમરે બેર કરે છે ભોગવેલા ગણાશે તો આ રીતે આગળના વ્યક્તિએ જે ટેક્સ ભરેલો છે અને તમે જે ટેક્સ ભરવો છો એને જમા લેવા માટે તમારી આગળનો અને પાછળનો બંને વ્યક્તિ જીએસટી પે કરે ટેક્સ પે કરે એ જરૂરી છે તો ધીટ ઇઝ વે ધીસ ઇઝ અ ચેઇન સિસ્ટમ અને આને કારણે એવું થયું છે કે ટેક્સ ભરવાનો વ્યક્તિમાં વધારો થઈ ગયો છે અને આ ટેક્સ ક્રેડિટ છે એ આ રીતે તમને ક્રેડિટ મળે છે આને કારણે શું થશે કે વસ્તુની કિંમત ઓછી થાય છે નહીતર પહેલા એકસો ઉપર ટેક્સ લાગે તો પંદર રૂપિયા ટેક્સ થાય પછી પોતાનો પ્રોફિટ એડ કરે ને એકસો સિત્તેર તો એમાં ટેક્સ ઉપર ટેક્સ ગણાતો જશે પહેલા આપણે જોયું કે સો રૂપિયામાં ટેક્સ ગણ્યો પછી ચાલીસ રૂપિયા નફો ઉમેરે તો ચાલીસ રૂપિયાનો દસ ટકા ટેક્સ ચાર રૂપિયા એડ કર્યો છે પછી એક ત્રીસ નફો એડ થયો ત્રીસના દસ ટકા ત્રણ રૂપિયા ટેક્સ ભર્યો છે તો એ પ્રમાણે તમારો જેટલો પ્રોફિટ એડ કરતા જ છો અથવા દરેક સિસ્ટમ સોરી સપ્લાયર ચેન્જ થાય છે એનો જેટલો પ્રોફિટેડ થાય એનો ટેક્સ લાગે છે ટેક્સ ટેક્સ કિંમત ઉપર લાગતો તો 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 આ રીતે કર થતો ડ્યુલ થઈ જેને છેડિંગ ઇફેક્ટ આપણે કહેતા હતા એ નીકળી ગઈ એટલે એ વસ્તુની કિંમત ઓટોમેટિકલી ઓછી થઈ ગઈ નંબર એટ છે ફોલ ઇન પ્રાઇસીસ ઇન ધ લોંગ રન ધ ટેક્સ ધ લોઅર ટેક્સ બર્ડન કુડ ટ્રાન્સલેટ ઇન ટુ લોઅર પ્રાઇસ ઓન ગુડ ફોર કન્ઝ્યુમર પ્રાઇઝીસ ઓફ મોસ્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર એક્સપેક્ટેડ ટુ ફોલ કે લાંબા સ્ટેપ પડતા જશે જેમ જેમ દરેક સ્ટેજે ટેક્સ થતો જશે પણ ટેક્સનું બર્ડન છે ઓવરઓલ છે ફાઇનલ કન્ઝ્યુમર છે એને ભોગવવાનું હોય છે છતાં પણ ફાઇનલ કન્ઝ્યુમર પહેલાની જે સિસ્ટમ હતી એમાં જેટલો ટેક્સ પે કરતો હતો એના કરતાં અહીંયા ટેક્સની વેલ્યુ ટેક્સની જે પ્રાઇસ છે એ ઓછી થાય છે ઘણી બધી તમે જોઈ શકો દરેક પોતાનો જે પ્રોફિટ કરે છે એના ઉપર ટેક્સ ચાર્જ થાય છે તો ફાઇનલ કન્ઝ્યુમર ને માટે આ વસ્તુ બહુ પ્રમાણમાં સસ્તી થઈ ગઈ છે સ્પીડી સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇટ ગીવ્સ બૂસ્ટ ઓફ એફિશિયન્ટ સપ્લાય ચેન મેનેજમેન્ટ કે સપ્લાય જે છે એની ઝડપ વધી ગઈ છે શિફ્ટ ટુવર્ડ્સ ઓર્ગેનાઇઝ સેક્ટર ઇટ વુડ પ્રોમોટ ધ શિફ્ટ ફ્રોમ અનઓર્ગેનાઇઝ સેક્ટર ટુ ઓર્ગેનાઇઝ સેક્ટર જીએસટીને કારણે તમારો બિઝનેસ ઓપરેટ કરવો એકદમ ઇઝી થઈ ગયું ટેક્સનું સ્ટ્રક્ચર એકદમ સહેલું થઈ ગયું તો પેલા જે નોન ઓર્ગેનાઇઝ સેક્ટર હતા એ લોકો ધીમે ધીમે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માંડે છે રજીસ્ટ્રેશન કરાવવાનું શરૂ થઈ ગયું છે એટલે એ લોકો બધા ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં કન્વર્ટ થવા માંડેલા છે બેટર ટ્રાન્સપરન્સી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ધીસ ટેક્સ બીકોઝ ઓફ ઇટ્સ ટ્રાન્સપરન્ટ કેરેક્ટર વુડ બી ઇઝિયર ટુ એડમિનિ ટ્રાન્સપરન્સી એકદમ તમને જોવા મળે છે કે આગલા પાસે તમે જે ટેક્સ ભરેલો છે તમે બીજાને તમે જે જે ટેક્સ કલેક્ટ કરશો વચ્ચેનો ગેપ છે ટેક્સનો એ તમારે પે કરવાનો છે મતલબ એકદમ ટ્રાન્સપરન્સી સિસ્ટમ છે કલેક્શન કરનાર અને પે કરનાર બંને વ્યક્તિ આને સમજી શકે છે અને જોઈ શકે છે ઇનિશિયલ ચેલેન્જીસ હજુ પણ ઘણા બધા એના વીક પોઈન્ટ છે ચેલેન્જીસ છે જીએસટી સામે એમાંનું એક છે રિટેલાઇઝેશન ફ્રોમ સર્વિસ સેક્ટર કે સર્વિસ સેક્ટરમાં રિટેલાઇઝેશન છે એમાં થોડુંક હજી કન્ફ્યુઝન છે ટેક્સ જીએસટી બાબતમાં ઓપોઝિશન બાય રિટેલ સેક્ટર કે રિટેલ સેક્ટર છે એનો હજી વિરોધ કરવામાં છે થોડા ઘણા અને ટીથિંગ ટ્રબલ મતલબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક જીએસટી એન જેનું મેઇન હેન્ડલિંગ કરે છે જ્યાંથી બધું ઓપરેટ થાય છે મે નોટ વર્ક ઓપ્ટિમલી ફોર ક્વા સમ ટાઈમ ડ્યુ ટુ વેરિયસ ફેક્ટર ધેટ કુડ બી એસ્ટરટેન ઓનલી આફ્ટર ધ ઇમ્પ્લિમેન્ટેશન ફોર ફ્યુ યર્સ

તો બધા પ્રોબ્લેમ્સને ઘણા બધી ને હેન્ડલ કરવા માટે હજુ જીએસટી હજી જોઈએ એવું સક્ષમ નથી પણ જેમ જેમ જે તે રાજ્યમાં જે તે ક્ષેત્રમાં જે તે પ્રદેશમાં જેમ જેમ જીએસટી લાગુ પડતું જશે ઇમ્પ્લિમેન્ટેશન ઇમ્પ્લિમેન્ટેશન થતું જશે લાગુ પડતું જશે એમ કહી શકાય કે એના જે પ્રશ્નો છે ધીમે ધીમે હલ થતા જશે તો એના માટે હજુ GST ને ઘણું બધું પરફોર્મ કરવાનું બાકી છે એવું કહી શકાય જેટલો જેટલો સમય પસાર થતો જશે એમ જીએસટી લાગુ પડતું જશે જેમ લાગુ પડશે એમ એના જે પ્રશ્નો છે થતા જશે સો જીએસટી ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયન કેપિટ ઇન્ડિયન ટેક્સસ્ટ્રકચર એન્ડ ઇન્ડિયન ગવર્મેન્ટ હવે લાસ્ટ પોઈન્ટ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાનો જે રહે છે ઇટ ઇઝ એ જીએસટી રજીસ્ટ્રેશન એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું ઓકે